विधानसभा बैठक पर समग्र गुजराती नजर से। एक तरफ कांग्रेस दिग्गज उम्मीदवार इंद्रनील राजगुरु से तो बीजी तरफ मुख्यमंत्री विजय रूपाणी से। आ बैठक ने लेने रस्साकसी जंजाम्यो से। उम्मीदवारी नोंधावता समय पण बन्ने उम्मीदवार द्वारा शक्ति प्रदर्शन करवामां आव्युं हतुं अने आगामी 3 तारीखे राजकोटमां फरी एकवार आ प्रकारना दृश्यो जोवा मळशे। आगामी 3 तारीखे प्रधानमंत्री नरेन्द्र मोदी राजकोटमां जंगी सभाने संबोधशे तो सामे इंद्रनील राजगुरु पण एक विशाळ जनसभाने आज दिवसे संबोधशे। તમારા કોઈ આગેવાન તે દિવસે આવતા હશે તો ચોક્કસ અમે એમને સભામાં લઈ આવશું, નતર અમે 4 ઉમેદવારો અને કોંગ્રેસના શહેર અને જિલ્લાના હોદ્દેદારો અમે બધા ભેગા થઈ અને એટલી જ સફળ સભા અમે પણ તે દી કરશું અને લોકોને નક્કી કરાવશું, લોકો કરતા ભાજપને નક્કી કરાવશું કે મતદાનની જરૂર નથી, હવે ખોટી દોડાદોડી ન કરતા લોકોએ નક્કી કરીને રિઝલ્ટ નક્કી કરીને આપ્યું છે। ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુને નોટિસ પાઠવવામાં આવી છે। કોંગ્રેસ ઉમેદવારને રિટર્નિંગ ઓફિસર દ્વારા ચૂંટણી ખર્ચ સમયસર રજૂ નહીં કરતા નોટિસ પાઠવવામાં આવી છે, તો બીજી તરફ રિટર્નિંગ ઓફિસર સમક્ષ વિધાનસભાના ભાજપના ઉમેદવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ચૂંટણી ખર્ચની વિગત રજૂ કરવામાં આવી છે। વિજય રૂપાણી દ્વારા અત્યાર સુધીમાં 5 લાખનો ખર્ચ રજૂ કરવામાં આવ્યો છે। વિજયભાઈ પાસે દેખાડવા જેવા નાણાં જ નથી, છે જાજા દેખાડવા જેવા નાણાં નથી અને હું પણ દેખાડું છું, પણ એકચ્યુઅલી વાત એવી છે કે જે ખર્ચાઓ થઈ રહ્યા છે એ મને લાગે છે વિજયભાઈના પણ ખૂબ જાજા છે।